હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, સાગબારા, તિલકવાડા, નાંદોરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. જિલ્લામાં પાંચે તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં 129 મીમી 5.8 ઇંચ નોંધાયો હતો, તો ડેડિયાપાડા તાલુકામાં 59 મીમી 2.32 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજપીપળામાં સવારે 6 થી 8 વાગ્યા સુધી જિલ્લામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદા કલેક્ટરની સૂચના મુજબ અતિ વરસાદના કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. શાળા, કોલેજો, આંગણવાડીઓ, આઈટીઆઈમાં 24/7/2024 બુધવારે રજા જાહેર કરાઈ હતી. ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો હતો. જોકે વરસાદના વિલંબ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો હતો. ખેતીના પાકને ફાયદો થયો હતો. જ્યારે રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ડેડિયાપાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદની આવક કરજણ ડેમમાં પાણી છોડવાની ફરજ પડી હતી, જે અનુસંધાને સવારે 10 કલાકે કરજણ ડેમમાંથી 32,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. એ ઉપરાંત સેલંબા અને ભાદોડ ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. નર્મદાના વિવિધ ડેમોની વધતી જતી સપાટી સામે તંત્ર એલર્ટ થઈ ગયું હતું, જેમાં નર્મદા ડેમની સપાટી 121.43 મીટરે પહોંચી હતી. કરજણ ડેમની સપાટી 106.73 મીટર. સાગબારા તાલુકાના બે ડેમો નાના કાકડી આંબા ડેમ 182.50 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 181.50 મીટરે પહોંચી છે. નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 15.30 મીટર નોંધાય છે, તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 55% જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 11,83,724 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55% જેટલો જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને 24/7/24 અને 25/7/24 રોજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલી BA, BSc, MA જુદા જુદા વિષયની પૂરક પરીક્ષાઓ રાજપીપળા MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ચાલી રહી હતી, જે હાલ ચાલી રહેલી તમામ પરીક્ષાઓ 24 અને 25 જુલાઈ એમ બે દિવસ માટે યુનિવર્સિટીના કુલસચિવના આદેશ મુજબ પૂરક તેમજ અન્ય પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવેલ છે. MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલાએ એક મુલાકાતમાં જણાવ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.